3 માં કલસોની ચોપડી, આપણે કલસોની ચોપડીમાં પાન નંબર 6 આયા છે આપણે, બરાબર છે? એમાં ઉદાહરણ આપેલું છે, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. તો જવાબમાં આપેલું છે, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. ઝાડ શબ્દ એ 9 છે અંદર. આપણે પહેલું વાક્ય લખીશું, ખટખટે ઘર પાસે અચરજ જોયું. ખટખટે એક એ 9 શબ્દ છે, એટલે શું આવશે? ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, એક શબ્દ એ અંદર ઉમેરાશે આપણે. નંબર 2માં, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથડે છે. થથર એ 9 શબ્દ છે, એ અંદર આપણે ઉમેરવાનો છે. નંબર 3માં, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસા વરસાદથી બચી શકાશે. ઓછી એ અંદર શબ્દ ઉમેરવાનો છે, ને વરસાદ એટલે આખું વાક્ય બનશે, ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. 4 નંબરમાં, ખટખટે તારે નથી બનાવવું. તો અંદર આપણે લખીશું, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. ખટખટ એ ખટખટ એ ખટખટ એ 9 શબ્દ છે. તારે ઘર અંદર 9 શબ્દ છે, નથી બનાવવું. આખું વાક્ય બનશે, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. 5 વાક્ય, વાંદરાએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું. વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. ઘર એ અંદર શબ્દ આપણે ઉમેરવાનો છે. વાંદરાએ ઘર ન બનાવ્યું તો ન જ બનાવ્યું. ચાલો ગીત ગાઈએ આપણે. તો આપણે ચોપડીમાં પાન નંબર જોઈશું, તેમાં આપણે ગીત આપેલું છે, ઉંદર છે દરમાં માણસ રહે ઘરમાં, ચક્કો ચકી રે માળામાં પટર તેતર ઝાડામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકી રહેતા વાડે વંદો તો ચુપ્પા ચૂપ તિરાડે, સિંહ સુવે છે બોર્ડમાં ને હું તો બાની સોડમાં. આપણે ગીત છે તો આપણી ચોપડીમાં આપેલું જ છે, બરાબર છે? હવે આપણે ખાલી જગ્યા આપણે પહેલી ખાલી જગ્યામાં માણસોને તાપા જોઈ ખટખટ ખાલી જગ્યા લાગી. તો 2 ઓપ્શન આપેલા છે, નવાય કે નવરાશ. તો શું આવશે? નવાય. માણસોને તાપતા જોઈ ખટખટને નવાય લાગી. નંબર 2માં, માણસો તાપતા હતા. માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓ તાપનો કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. તેમાં 3 ઓપ્શન આપેલા છે, લાલ મરચા, લાલ અંગારા અને લાલ લાકડા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે, માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓ તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યા. 3 નંબરમાં, ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલીજગ્યાને બોલાવ્યા. એમાં પણ 2 ઓપ્શન છે, મિત્રો કે વાંદરા. તો એમાં આપણે લખીશું મિત્રો. તો આખું વાક્ય બનશે, ખટખટે હુપાહુપ કરીને પોતાના મિત્રોને બોલાવ્યા. 7 આપણે જોઈશું, 7 આપણે 4 ખાલી જગ્યા. 4 ખાલી જગ્યામાં આપણે, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. તો શું? તો આ 2માં પણ 2 ઓપ્શન આપેલા છે, રેબઝેબ કે પરસેવો. તો જવાબમાં લખીશું પરસેવો. તો આખું વાક્ય બનશે, ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો. 5 આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓને ખાજા કરવાની છોડી દીધી. તો કદર કે ફિકર. તો આપણે એમાં પણ 2 ઓપ્શન છે, તો જવાબમાં આવશે ફિકર. તો આખું વાક્ય બનશે, આખરે થાકીને સુગ્રીએ વાંદરાભાઈને ફિકર કરવાની છોડી દીધી. આગળ આપણે 10 બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેના ક્રમમાં ખાનામાં લખો. તો આપણે આખું જ પાઠનું વાક્ય છે, બધા જ ધ્રુતા બોલતા હતા. તો સામે બમાં જવાબ આપ્યો છે, તો આપણે જવાબવાળું શોધીશું. તો શું આવશે? ગ ગણપતિનો ગ, તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. નંબર 2માં, અચાનક વરસાદ તૂટી પડ્યો. તો આપણે ક લખીશું, આકાશમાંથી ખૂબ જ પાણી વરસ્યું. નંબર 3માં,
આગળમાં આકાશમાંથી આગ વરસતી હતી. તો જવાબમાં શું આવશે? ઘ, ખૂબ તાપ લાગે છે. ચોથા નંબરમાં બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે, તો શું આવશે? નંબર ખાનામાં ચાર નંબર આવશે. આખું વર્ષ તેઓ ફર્યા કર્યો. પાંચમા નંબરમાં વાંદરાઓએ પૂંછડીઓને મિનારો બનાવ્યો, તેમાં શું આવશે? ખ, તેમને ઊંચો મિનારા જેવો આકાર કર્યો. હવે નીચે આપેલું છે કે અભિનય જૂથમાં ચર્ચા કરો ને આ વાર્તા પ્રાર્થનાના સભામાં ભજો એ આપણે કરવાનું, આપણી જાતે કરવાનું છે. બાર નંબરમાં જુઓ કે ઉનાળો ઋતુ ઓળખો અને નામ લખો. આપણે બધી ઋતુઓ જોયેલી છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળામાં શું લાગે? તો કે ઠંડી. ઉનાળામાં શું લાગે? તો કે ગરમી. ચોમાસામાં શું લાગે? તો કે વરસાદ પડે. આપણે એટલે એમાં આપણે ઋતુઓ ઓળખવાની છે. એમાં પહેલા નંબરમાં મારા ઘરમાં મને જરાય ઠંડી ના લાગે. ઠંડી ના લાગે એટલે આપણે કઈ ઋતુ આવશે? તો કે શિયાળો. બધા જ વાંદરા પાણીથી ભીજાઈ ગયા. આપણે નહીએ છીએ ને વરસાદમાં, તો કઈ ઋતુ કહેવાય? ચોમાસું. સુગરી માળામાં ઝૂલતી હતી, તો આપણે કઈ ઋતુ કહેવાશે? માળામાં ઝૂલી એટલે ઉનાળો, બરાબર? એટલે આપણે ત્રીજા વાક્યમાં લખીશું ઉનાળો. વાંદરા પૂંછડી માથે મૂકીને બેઠા, તો આપણે ચોમાસામાં છત્રી લઈને માથે જઈએ છીએ ને, તેને શું કહેવાય? ચોમાસું. તેમાં શું લખીશું? ચોમાસું, બરાબર છે. હવે પાંચમું, પાન નંબર આઠમાં પાંચમું વાક્ય છે આપણે વાંદરાઓએ માણસની નકલ કરી, તો એ કયા શેમાં આવશે? શિયાળામાં. ઝાડની છાએ બેસી વાંદરા એકબીજાની પાંખો નાખતા હતા, તો આપણે પંખો ક્યારે કહીએ છીએ? ઉનાળામાં. નંબર સાત, આકાશમાંથી વરસે આગ રોસી મને પવન નાખ, તો આપણે પવન શેમાં કહીએ છીએ? ઉનાળામાં. આઠમો નંબર, સળગાવીને લાકડા તાપણું કરે માકડા, તો આપણે ક્યારે સળગાવીએ છીએ તાપણું? શિયાળામાં. તો જવાબ આવશે શિયાળો. નવમો નંબર, ડાળે ડાળે ફરીને કૂદીએ ઘરના છાપરામાં, નવમા નંબરમાં આપણે ડાળે ડાળે એટલે શું આવે એમાં? શિયાળો. દસમા નંબરમાં ગડગડાટ કરતા વાંદરા પાણી આગળ પાછળ, તો ક્યારે આવે એ? કઈ ઋતુમાં આવે? ચોમાસામાં. આગળ ચાલો ગાઈએ ગીત, એ આપણે ચોપડીમાં પહેલા જ પાન ઉપર આપેલું છે. તેર નંબરમાં શું હલકું હશે, શું ભારે હશે, એ કેવી રીતે ખબર પડે તે કહો, તો આપણે પહેલા નંબર સુગડીનો મારો કે ઝાડની ડાળી, તો સુગડીનો મારો કેવો હોય? હલકો. અને ઝાડની ડાળી કેવી હોય? વજનમાં, એટલે શું કહેવાય? ભારે. બીજા નંબર, લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી, લાકડાનું ટેબલ કેવું હોય? ભારે. અને પ્લાસ્ટિકની ખુરશી કેવી હોય? હલકી. ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી, તો ગુજરાતીની ચોપડી હલકી અને ગણિતની ચોપડી ભારે. પેન્સિલ કે રબર, પેન્સિલ કેવી હોય વજનમાં? હલકી. અને રબર કેવું હોય પેન્સિલમાં? ભારે. લખોટી કે પ્લાસ્ટિકનો દડો, તો પ્લાસ્ટિકનો દડો જો નાનો હોય તો વજનમાં ના હોય, પણ જો મોટો હોય તો વજનમાં હોય. લખોટી આપણે ભારે.